વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા દેશ વિદેશમાંથી બે માસમાં 5 લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે. કેવડિયા કોલોની ખાતે હેલિકોપ્ટર દ્વારા પ્રવાસીઓ માટે હવાઈ સફરનો આનંદ પ્રવાસીઓ માણી રહ્યા છે. એક રાઇડમાં એકી સાથે 7 પ્રવાસીઓ બેસીને 10 મિનિટમાં સ્ટેચ્યુનું ચક્કર લગાવેલ હતું. હેલિકોપ્ટરમાંથી હવાઈ નજારો જોઈને ખરેખર જ પ્રવાસીઓ હવાઈ નજારો માણી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એરિયલ વ્યૂ જોઈને ખુશ થયેલા પ્રવાસીઓ જણાવે છે કે હેલિકોપ્ટરમાંથી એરિયલ વ્યૂમાં સ્ટેચ્યુ સરદારની પ્રતિમાને નજીકથી જોવાનો લ્હાવો મળ્યો. ઉપરાંત સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાનું નૈસર્ગિક સૌંદર્ય જોવાનો લ્હાવો પ્રવાસીઓને મળ્યો હતો. તેમજ ઉપરથી નર્મદા ડેમનું અદભુત સૌંદર્ય અને ડેમની પાછળની વિશાળ જળરાશિ સાથે વિદ્યુત મથકો તથા વેલી ઓફ ફ્લાવર્સ સહિત કેવડિયા ગામનો નજારો પણ 10 મિનિટની રાઇડમાં પ્રવાસીઓને જોવા મળી હતી. છેલ્લા 4 દિવસથી હેલિકોપ્ટરના અધિકારીઓનું ઇન્સ્પેક્શન હોવાને કારણે સેવા બંધ રહ્યા બાદ પુનઃ સેવા શરૂ કરવાની પરવાનગી મળતા હેલિકોપ્ટર રાઇડ શરૂ થતાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. બાઇક, કાર અને પગપાળા સ્ટેચ્યુ જોવા કરતા હેલિકોપ્ટર પરથી એરિયલ વ્યૂનો અદભુત નજારો જોવાનું પ્રવાસીઓને વધુ પસંદ પડ્યું હતું. જોકે 10 મિનિટને બદલે 15 થી 20 મિનિટ સુધી બતાવવાને પણ પ્રવાસીઓએ માંગ કરી હતી. પ્રવાસીઓને મળીએ અને આ પ્રવાસીઓ હેલિકોપ્ટર એરિયલ વ્યૂનો નજારો માણી રહ્યા છે ત્યારે એમને પૂછીએ, ફગન કાકા તમે આજે હેલિકોપ્ટરમાં પહેલી વાર પ્રવાસ કરી રહ્યા છો? પહેલી વાર જ છું ભાઈ, આપણે ક્યાં પ્રવાસ? 2900 રૂપિયાની ટિકિટ પ્રવાસીઓ માટે શું સસ્તી છે કે મોંઘી છે? એના લેવલે તો સસ્તી જ કહેવાય. જંગલ વિસ્તારમાં છે, જંગલ વિસ્તારનું માહોલ જોયા પછી 2900 રૂપિયા કંઈ બહુ વધુ પડતા લાગશે નહીં. અચ્છા, આ નર્મદા જિલ્લાની અંદર હેલિકોપ્ટર સેવા શરૂ થઈ છે, શું પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ છે, તમને કેવું લાગે છે? નર્મદા જિલ્લા માટે સૌથી પહેલો પ્રયોગ છે. અત્યાર સુધીમાં ક્યાંય હેલિકોપ્ટર ઉડીને ગયા હશે પણ નીચે ઉતરીને લોકો સાથે અડીપડીને એ નીકળ્યા નથી. તો આ હતા પ્રવાસી છગનભાઈ વણકર, તિલકવાડાથી આજે હેલિકોપ્ટરમાં બેસવા માટે આવ્યા છે. તો નર્મદા જિલ્લા અને ગુજરાતભરમાંથી પ્રવાસીઓ હેલિકોપ્ટર રાઇડ માટે આવી રહ્યા છે અને હવે હેલિકોપ્ટર દ્વારા એરિયલ વ્યૂથી ઉપરથી અદ્ભુત નજારો જોઈ શકશે. કેવડિયા કોલોનીથી કેમેરામેન જ્યોતિ જગતાપ સાથે દીપક જગતાપ. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક બની ગયું છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા પછી 2 મહિનાની અંદર 5 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા છે અને પ્રવાસીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા 1 સપ્તાહથી લીંબડી ખાતેના કેવડિયા કોલોનીના હેલીપેડ ઉપર હેલિકોપ્ટર રાઇડની સેવા શરૂ કરવામાં આવી છે. માત્ર 2900 રૂપિયાની ટિકિટની અંદર સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પરિસર જોવાનો લ્હાવો પ્રવાસીઓને મળી રહ્યો છે અને આજથી ફરી એકવાર આ હેલિકોપ્ટર સેવા શરૂ થઈ છે, જેમાં 7 માણસો બેસી શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને આ હેલીપેડ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર પટેલની પ્રતિમા, વેલી ઓફ ફ્લાવર, ટેન્ટ સિટી અને આજુબાજુનો નર્મદા ડેમનો અદ્ભુત નજારો એરિયલ વ્યૂથી જોઈ શકાય છે. દીપક જગતાપ, કેવડિયા કોલોની, હેલીપેડ, નર્મદા.